ચલો તો વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ડાયપોલ જેને ગુજરાતીમાં વિદ્યુત દ્વિધ્રુવી કહે છે, ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, તો અહીંયા બે વિદ્યુત ભારો છે એ આપણે લેવાના છે કે જે એક મૂલ્ય સમાન હોય પણ તેની નિશાની વિરુદ્ધ હોય એટલે કે વિજાતીય હોય. તો વિદ્યુત ડાયપોલ એટલે શું? તો કે એકબીજાથી અમુક અંતરે, જેને પરિમિત અંતર પણ કહેવાય, રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો, એટલે કોણ આવશે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. તો અહીંયા ડાયપોલ પરના વિદ્યુત ભાર તમે જોઈ શકો, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ છે, બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે, અહીંયા 2a જેટલું, બરાબર. તો આવા સંજોગોમાં વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય, જેનું મૂલ્ય પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a. તો અહીંયા પી છે એ સદિશ રાશિ છે, સદિશ રાશિ હોય તો એની દિશા, તો એની દિશા ક્યાં હશે, તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર, આ દિશામાં ઋણથી ધન, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, તેથી કુલ વિદ્યુત ભાર કેટલો થાય, શૂન્ય. પણ એના વડે ઉદ્ભવતું ક્ષેત્ર શૂન્ય થતું નથી. કેમ? કારણ કે બંનેના સ્થાન અલગ અલગ છે. જો એક જ સ્થાને હોય તો શૂન્ય થાય, પણ અહીંયા બંનેના સ્થાન અલગ અલગ છે એટલે કુલ ક્ષેત્ર શૂન્ય થશે નહીં, બરાબર છે. તો યાદ રાખીશું આપણે કે